ચૂંટણી આયોગની જાહેરાત બીજી બે ના રોજ થનારી મતગણતરી બાદ કોઈપણ પ્રકારના વિજય સરઘસ નહીં નીકળે ચૂંટણી પંચે આ નિર્ણય મદ્રાસ હાઈકોર્ટે ચૂંટણી પંચની ગઈકાલે કાઢેલી ઝાટકણી બાદ લીધો સુપ્રીમ કોર્ટે તમિલનાડુમાં વેદાંતાના સ્ટરલાઇટ પ્લાન્ટમાં ઓક્સિજન પ્લાન્ટને આપી મંજૂરી કોર્ટે કહ્યું કે પ્લાન્ટમાં માત્ર ઓક્સિજન પ્રોડ્યુસ થશે બીજું કંઈ કામ નહીં થઈ શકે પીએમ મોદી દેશના લોકોને હનુમાન જયંતિની પાઠવી શુભકામના કહ્યું દેશમાં કોરોના સામેની લડાઈમાં હનુમાનજીના આશીર્વાદ માંગ્યા આજનું પાવન પર્વ તેમની કરુણ અને સમર્પણ ભાવને યાદ કરવાનું પર્વ છે કોરોના સંકટ વચ્ચે આગામી સમયમાં મોંઘવારી વધવાના સંકેત આરબીઆઈનું અનુમાન બીજી લહેર વધુ ખતરનાક હશે પ્રતિબંધો વધશે તો ફુગાવો વધશે લોકડાઉન અને નાઇટ કર્ફ્યુને કારણે દેશના ઘણા રાજ્યોમાં મુસાફરોનું પ્રમાણ ઓછું જેને કારણે રેલવે સેવાઓ પર થઈ રહી છે અસર એક્ટર અને નેતા એવા મિથુન ચક્રવર્તી કોરોના સંક્રમિત હોવાના સમાચાર વહેતા થયા તેની પર બ્રેક મારતા મિથુનના પુત્ર મિમોએ કહ્યું મારા પિતા છે એકદમ સ્વસ્થ દિલ્હીની એપોલો હોસ્પિટલમાં દર્દીને સિક્યુરિટી ગાર્ડ વચ્ચે વિવાદ મદનપુર ખાદરના મહિલાને કાલે કરાઈ હતી દાખલ આજે મહિલાનું મૃત્યુ જે બાદ થયો હતો વિવાદ હરિદ્વાર મહાકુંભ સમાપન તરફ ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે સાધુ સંતોનો શ્રદ્ધાળુ સુપ્રસિદ્ધ યાત્રાધામના મુખ્ય ગંગા ઘાટ હરકી પૌડી ખાતે વિધિ અનુસાર ગંગા સ્નાનનો લીધો હતો લાહો તો મહાસંકટ વચ્ચે અનેક રાજ્યોમાં આંધી અને વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી આગાહી 30 એપ્રિલ સુધી દેશના અનેક રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે